નમસ્કાર, હું છું જયેશ પારકર. આજે છે બુધવાર અને તમે જોઈ રહ્યા છો પર્સનલ ફાઇનાન્સ નું ખાસ બુલેટિન મની ટાઈમ. આજના મની ટાઈમ માં જાણવા મળશે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર. તો ચાલો બુલેટિન ની શરૂઆત કરીએ. સૌથી પહેલી ખબર છે દેશના મૂડી બજારમાં થયેલી હિલચાલ. રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે. બુધવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 61 પૈસા ઘટીને પહેલીવાર 83ની સપાટી ક્રોસ કરી ગયો. ઇન્ટ્રાડે દરમિયાન રૂપિયો 83.01ની સપાટીને સ્પર્શી ગયો અને અંતે 82.99ના લેવલે બંધ રહ્યો. ડોલર સામે રૂપિયાનું આ સ્તર અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાને પગલે ડોલર ઇન્ડેક્સ 0.33% વધીને 112.368 પહોંચ્યો છે. બુધવારે વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ડ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરને પાર થઈ ગયો. જ્યારે કે ભારતીય ઇક્વિટી માર્કેટની વાત કરી લઈએ તો નિફ્ટી 50 અને સેન્સેક્સ 30 બંને ઇન્ડેક્સ સતત ચોથા દિવસે વધવામાં સફળ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ 59,100ની ઉપર બંધ રહ્યો, જ્યારે કે એનએસઈ નિફ્ટીએ 17,500ની સપાટી વટાવી. સેન્સેક્સ 30માં સામેલ નેસ્લે, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, આઈટીસી અને એચડીએફસી બેંક સૌથી વધુ ઉછળ્યા. પેટ્રોલ ડીઝલની મોંઘવારીમાંથી રાહત મળે તેવી ખબર સાંભળો. જ્યાં પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ રહ્યા છે અને વાહન ચલાવવાનો ખર્ચ વધ્યો છે, ત્યારે સરકારે સસ્તા વિકલ્પની દિશામાં સક્રિય પ્રયત્નો હાથ ધર્યા. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ઓટોમોબાઈલ કંપનીઓને તમામ કિંમતની કેટેગરીમાં ફ્લેક્સિબલ ફ્યુઅલ એન્જિનવાળા પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર લોન્ચ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે અત્યારે દેશમાં ઉપલબ્ધ બ્લેન્ડેડ ફ્યુઅલ ટેકનોલોજીને જોતા ઓટોમોબાઈલ કંપનીઓ માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળા વાહનોનું ઉત્પાદન કરવું સરળ છે. આવા વાહનો 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ ધરાવતા મિશ્રિત બળતણ પર સરળતાથી ચાલી શકશે. પૂરે બ્લેન્ડેડ ફ્યુઅલ ટેકનોલોજીને ઝડપથી અપનાવવાની હાકલ પણ કરી છે. અત્યારે ભારતમાં 67,000થી પણ વધુ પેટ્રોલ પંપ પર બાયોફ્યુઅલ સરળતાથી મળી રહે છે. જો તમામ કિંમતની કેટેગરીમાં આવા વાહનો મળતા થશે તો બ્લેન્ડેડ ફ્યુઅલ ટેકનોલોજીનું માર્કેટ વધશે અને લોકોના ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો થશે. એફએમસીજી કંપની નેસ્લેના શેર હોલ્ડર્સ માટે છે ખુશખબર. નેસ્લેના બોર્ડે વર્ષ 2022 માટે શેર દીઠ 120 રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે 1 નવેમ્બરને રેકોર્ડ ડેટ નક્કી કરી લીધી, એટલે કે જો રેકોર્ડ ડેટના ઓછામાં ઓછા 2 દિવસ અગાઉ તમારી પાસે નેસ્લેના શેર હશે તો તમને ડિવિડન્ડનો લાભ મળશે. કંપની 16 નવેમ્બરે ડિવિડન્ડની ચુકવણી કરશે. ડિવિડન્ડના સમાચારને પગલે બુધવારે નેસ્લેના કાઉન્ટરમાં ખરીદી જોવા મળી અને શેર 2% વધીને 19,800 રૂપિયાએ બંધ રહ્યો હતો. આ ખબર છે સરકારી કંપની ભેલના રોકાણકારોને થયેલી કમાણીની. પબ્લિક સેક્ટરની ભેલના શેરધારકોને છેલ્લા થોડાક દિવસોમાં જોરદાર ફાયદો થયો છે. મહારત્નનું બિરુદ ધરાવતી ભેલ એ દેશના પાવર સેક્ટર માટે ગેમ ચેન્જર ગણવામાં આવતો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોવાથી તેના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ પ્રોજેક્ટ ભારતમાં ઉત્પન્ન થતા કોલસાના ગેસિફિકેશનની ટેકનોલોજી ડેવલપ કરવાનો છે. અત્યારે આપણે ગેસિફિકેશન પ્રોસેસ માટે વિદેશની ટેકનોલોજી પર આધાર રાખવો પડે છે, પરંતુ ભેલની સફળતાથી ભારતને આયાત ખર્ચ બચાવવામાં મદદ મળશે. આ ટેકનોલોજી પર ભેલની માલિકી હોવાથી તેની મોનોપોલી પણ ઊભી થશે. આવા પોઝિટિવ સમાચારને કારણે બુધવારે ભેલનો શેર 8%થી પણ વધુ ઉછળીને 76.50 રૂપિયાની 52 સપ્તાહની ઊંચાઈએ પહોંચી ગયો. છેલ્લા થોડાક દિવસથી ભેલના શેર હોલ્ડર્સને સારું વળતર મળી રહ્યું છે અને આ શેર 5 ટ્રેડિંગ સેશનમાં 10% વધ્યો છે અને આગામી દિવસોમાં પણ મોમેન્ટમ જળવાઈ રહેવાની ધારણા છે. એફડી કરવાનું વિચારી રહ્યા છો તો સાંભળો આ ખબર. ભારતની બીજા ક્રમની સરકારી ધિરાણ કરતા પંજાબ નેશનલ બેંકે ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં ફેરફાર કર્યા છે. પીએનબી હવે 5 વર્ષની એફડી પર 5.80% વ્યાજ આપશે, જ્યારે કે 5 વર્ષથી 10 વર્ષની ટેક્સ સેવર એફડી પર 5.85% વ્યાજ દર મળશે. ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે પણ એફડીના ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કરી દીધો છે. કોટક મહિન્દ્રા બેંક 23 મહિનાની એફડી પર 6.20% વ્યાજ દર ઓફર કરી રહ્યું છે અને આ બેંકમાં 1 વર્ષની એફડી પર ખાતાધારકોને 6.10% વ્યાજ દર મળશે. પીએનબી અને કોટક મહિન્દ્રા બેંક વરિષ્ઠ નાગરિકોને રેગ્યુલર સિટીઝન કરતા 0.50% વધુ વ્યાજ આપે છે. જો તમે
मोटी गाड़ी खरीदवा मांगता हो तो बजार में एक सारो विकल्प आवी रह्यो छे। टोयोटा टूंक समय में तेनी फ्लैगशिप एमपीवी इनोवानु नवु वर्जन लॉन्च करे तेवी धारणा छे। आ नवा मॉडल नुं नाम इनोवा हैक्रोस छे। ऑटोमोबाइल इंडस्ट्री ना एक्जीक्यूटिव्स नुं मानवुं छे के टोयोटा आ हाइब्रिड एमपीवी नी किंमत 20 लाख रुपयानी आसपास राखी शके छे अने तेमां पेट्रोल एंजिन नी साथोसाथ इलेक्ट्रिक बेटरी नो ऑप्शन्स पण मळशे। इनोवा हैक्रोस मां तमने डीजल एंजिन नो ऑप्शन्स नहीं मळे। अंदाज छे के कंपनी डिसेम्बर 2022 पूरो थता पहेला आ कार लॉन्च करी देशे। टोयोटा नी इनोवा भारत मां खूब ज लोकप्रिय कार छे अने 2005 मां लॉन्च थई त्यारथी अत्यार सुधी मां तेना 10 लाख थी वधु युनिट वेचाई चुक्या छे। ઇનોવાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ટોયોટા તેનું વર્ઝન લોન્ચ કરી રહી છે। તો આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। તમારા ખિસ્સા સાથે જોડાયેલી આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો મની ટાઈમ, કારણ કે મની ટાઈમમાં તમને જાણવા મળે છે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર। અને હા, પર્સનલ ફાઇનાન્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરવી હોય તો મની નાઇનની એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં।